પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ ટુ સમગ્ર લક્ષી અર્થના સિદ્ધાંત બે જેમાં આજે આપણે યુનિટ નંબર વન છે ઇકોનોમિક્સ ફંક્લુએશન જેને કહેવાય આર્થિક પરિવર્તનો એટલે કે અર્થતંત્રમાં કેવા પરિવર્તન આવે છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલાં તો આર્થિક પરિવર્તનો શેને લીધે આવે તો તમને ખબર છે કે મૂડીવાદી અર્થતંત્રમાં આર્થિક પ્રક્રિયાનું અવલોકન કરનારને તુરંત જણાય આવશે કે છેલ્લી બે સદી દરમિયાન અર્થતંત્રમાં પ્રગતિ જરૂરી સાધવામાં આવી છે પરંતુ આ પ્રગતિનો ક્રમ એક સરખો રહ્યો નથી તો એમાં જે ફેરફાર જોવા મળે એ પરિવર્તન કહેવામાં આવે છે ક્યાં ક્યાં ટોપિક આપણે અભ્યાસ કરવાના છે એ જોઈએ તો પેલા તો આર્થિક પરિવર્તન નો અર્થ અને પ્રકાર વ્યાપાર ચક્રની લાક્ષણિકતાઓ ને ત્યારબાદ નમૂના રૂપ વ્યાપાર ચક્ર આટલા ટોપિક આપણે આર્થિક પરિવર્તનમાં અભ્યાસ કરવાનો છે આ યુનિટમાં અને આ યુનિટનો બીજો પાર્ટ આવે છે ફુગાવો જેમાં આપણે તેનો અર્થ તેના કારણો અસરો અને એના ઉપાયો નો અભ્યાસ કરશું તો આજે આપણે આર્થિક પરિવર્તનનો અર્થ અને એના પ્રકારો વિશે માહિતી મેળવશું હવે પરીક્ષામાં તમને આ પ્રશ્ન ઘણી વાર પૂછાયેલ છે કે આર્થિક પરિવર્તનોનો અર્થ સ્પષ્ટ કરો અને તેના પ્રકારો સમજાવો આ આઈ પેપર છે એમાં પણ આપેલો છે અને યુનિવર્સિટીમાં ઘણી વાર પૂછાયેલ છે તો પહેલા તો આર્થિક પરિવર્તનનો અર્થ સ્પષ્ટ કરો કે પ્રસ્તાવના બંને એક જ કેવા છે તો પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ કે અર્થતંત્રમાં અમુક સમય દરમિયાન આર્થિક પ્રવૃત્તિનો વિસ્તાર થાય છે તો અમુક સમયે આર્થિક પ્રવૃત્તિનું સંકલન થતું જોવા મળે છે ઘણી વિસ્તાર થાય તો ઘણી સંકલન થાય કે સંકુશન થાય આવી બાબતો જોવા મળે છે આર્થિક પ્રવૃત્તિમાં ઉતાર ચઢાવ ચાલિયાત કરતા રહે છે તો ઉત્પાદનમાં રોજગારી અને આવકોમાં પણ સારો એવો વધારો ઘટાડો થતો જોવા મળે છે જેને પરિણામે આર્થિક અર્થતંત્રમાં પરિવર્તનો જોવા મળે છે તો આ પરિવર્તનો કેવા પ્રકારના તે આપણે જોઈએ તો આર્થિક પરિવર્તનના પ્રકારો જોઈએ તો આર્થિક પરિવર્તનના મુખ્ય ચાર પ્રકારો જોવા મળે છે એમાં પહેલું છે મોસમી પરિવર્તનો કે જે મોસમ પ્રમાણે ફેરફાર થતો હોય ત્યારબાદ છે દીર્ઘકાલીન પરિવર્તનો જે લાંબા ગાળાના હોય છે જેને વલણ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ અનિયમિત અથવા તેને આકસ્મિક પરિવર્તન પણ કહેવામાં આવે છે અને છેલ્લું છે ચક્રાકાર પરિવર્તન ઈ ચક્ર જેવા પરિવર્તનો જોવા મળે આ તમામ પરિબળોનો આપણે આકૃતિ દ્વારા પણ સમજૂતી મેળવશું કે જેથી કરીને તમને મગજમાં વ્યવસ્થિત ઉતરી જાય હવે આમાં મેં શોર્ટમાં દર્શાવેલ છે અને હું બોલીશ થોડુંક વધુ કે જેથી તો જુદી જુદી ઋતુઓ કે મોસમ અનુસારમાં થતા ફેરફારને મોસમી પરિવર્તનો કહેવામાં આવે છે પરિવર્તનની મુદત એક વર્ષ સુધીની હોય છે મોસમી પરિવર્તનના ઉદાહરણમાં આ રીતે આપણે આપી શકીએ દાખલા તરીકે શિયાળામાં ગરમ કપડાં ગરમ પીણાનું વધારે જોવા મળે છે આથી તેના ભાવ પણ ઓછા જોવા મળે છે ઉનાળામાં તેમની માંગ ઘટી જાય છે કારણ કે જો શિયાળામાં જે વસ્તુ વધુ જરૂર પડતી હોય ઉનાળામાં એની માંગો થાય છે ઘટી જાય છે ચોમાસામાં રેનકોટ છત્રી વગેરે માત્રા વધુ હોય છે તેથી તેના ભાવ વધુ જોવા મળે છે જ્યારે શિયાળા અને ઉનાળામાં તેના ભાવ કેવા જોવા મળે છે ઓછા જોવા મળે છે દિવાળીમાં તમને ખબર છે કે દિવાળી કાઢ હિસાબી ચોપડા વગેરેના ભાવ ઊંચા ચડે છે લગ્ન પ્રસંગમાં લગ્નની વસ્તુના ભાવ વધુ ઊંચા જોવા મળે છે આવા જે ફેરફારો જોવા મળે કે જે મોસમ પ્રમાણે થતા હોય તેવાને શું કહેવામાં છે મોસમી પરિવર્તનો હવે આ પરિવર્તનોને આકૃતિ દ્વારા વધુ સમજવી તો કઈ રીતે સમજી શકીએ તો મોસમી પરિવર્તનોને આકૃતિ દ્વારા સમજૂતી આકૃતિ દોરીએ તો તમે જોઈ શકો છો કે ધરી ધરી અને તેની સમજૂતી આપણે દર્શાવીએ તો પેલો પણ કહીએ કે ઓએક્સ ધરી પર સમયગાળો જાણી રહ્યો સમયગાળો અને ઓવાય ધરી પર આર્થિક પ્રવૃત્તિ દર્શાવવામાં આવેલ છે બીજો મુદ્દો કહીએ તો જુદી જુદી મોસમ પ્રમાણે માંગમાં ફેરફારને લીધે આર્થિક પરિવર્તનોમાં પણ ફેરફાર થાય છે જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ જુઓ તમે છે ને વધઘટ આવી આકૃતિ જોવા મળે આપણે હૃદયના ધબકારા જેવી એનો મતલબ ઊઠ્યો કે કોક અપ જાય તો કોકવાર્ડ ડાઉન જાય છે તો બે હજાર પાંચ છ અને સાતના વર્ષમાં મોસમી ફેરફારો કેવી રીતે થયા હશે તે વળાંક બિંદુઓ પરથી જોઈ શકાય છે તમે જોવો તો જો આ બે હજાર પાંચનું નું છે આ બે હજાર છ છે આ બે હજાર સાત છે એટલે દરેક વળાંક બિંદુ વર્તન આપણે જોઈ શકીએ છીએ કે ઘણી વાર ડાઉન જાય છે તો ઘણી વાર અપ જાય છે આવા પ્રકારને મોસમી પરિવર્તન કહેવામાં આવે છે આગળ જોઈએ બીજો પ્રકાર દીર્ઘકાલીન પરિવર્તન ઘણા વર્ષો દરમિયાન જ્યારે એક જ દિશાની અંદર આર્થિક પરિવર્તનના વલણો દેખાતા હોય તો ત્યારે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહે છે ઘણા વર્ષો વીતી જાય પણ એક જ દિશામાં પરિવર્તન થાય કોઈ ફેરફાર જોવા ન મળે એવાનું કહેવાય છે દીર્ઘકાલીન પરિવર્તન દીર્ઘકાલીન પરિવર્તનમાં આર્થિક પ્રવૃત્તિ લાંબા સમય સુધી ઉધવગામી અધોગામી વલણ ધરાવતી જોવા મળે છે દીર્ઘકાલીન પરિવર્તનમાં આર્થિક પ્રવૃત્તિની અંદર સામાન્ય ભાવ સપાટીને આધારે કેટલા ફેરફાર થતો જોવા મળે છે તે આપણે જાણી શકીએ છીએ ઇંગ્લેન્ડમાં ઓગણીસમી સદીમાં આવી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉત્પાદન રોજગારી વેતન આવક વગેરેમાં સતત વધારો થયો હતો અને આવા ચક્રો લાંબા ગાળાના વ્યાપાર ચક્રો પણ કહેવામાં આવે છે હવે એની આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ તો આની આકૃતિ એક સીધી લીટીમાં જ નીચેથી ઉપર તરફ જોતું વલણ જોવા મળે છે તો આની પણ આપણે સમજૂતી દર્શાવી હોય તો એમ કહી શકો કે આકૃતિમાં ઓ ધરી પર સમય અને ઓવાય ધરી પર આર્થિક પ્રવૃત્તિ ની કક્ષા દર્શાવવામાં આવેલી છે અને બીજો એક મુદ્દો કેવો હોય તો ઉપરોક્ત વક્ર એવું દર્શાવે છે કે ઘણા વર્ષો સુધી એક જ દિશામાં તમે આ વક્ર એક જ દિશામાં પરિવર્તન થતા હોય છે જો સીધું લાઈન છે એટલે કોઈ જાતના ફેરફાર જોવા મળેલ નથી ત્રીજો પ્રકાર છે અનિયમિત પરિવર્તનો કે આકસ્મિક પરિવર્તનો હવે આ પરિવર્તનો કેવા હોય કુદરત આધારિત હોય છે મોટે ભાગે કામુક વ્યક્તિ ઉપર આધારિત હોય છે એમાં કહીએ તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકામ યુદ્ધ વગેરેને લીધે અર્થતંત્રની અંદર તેજી મંદી ની પરિસ્થિતિ જોવા મળે છે જેને અનિયમિત પરિવર્તનો કહે છે આ પરિવર્તનો આકસ્મિક રીતે થતા હોય છે આથી તેને આકસ્મિક પરિવર્તનો પણ કહેવામાં આવે છે ભારતમાં ઓગણીસો બાસઠમાં માં ચીન સાથે અને ઓગણીસો પાસઠ અને એકોતેરમાં પાકિસ્તાન સાથેના યુદ્ધ અને ઓગણીસો પાસઠ અને ઓગણીસો સત્યાસીમાં માં દુષ્કાળને કારણે અર્થતંત્રમાં ભાવ સપાટીમાં વધારો થયો હતો જે અર્થતંત્રમાં આકસ્મિક આભારી બને છે એટલે કે આકસ્મિક પરિવર્તન પર આધારિત બની જાય છે કે કેટલીક ઘટના એવી હોય છે કે અર્થતંત્રમાં વ્યાપક અને દૂરગામી અસર ઉભી કરે છે અને અર્થતંત્રના માળખામાં મહત્વના ફેરફારો લાવે છે આથી તેને માળખાકીય પરિવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે આની તમે આકૃતિ જોશો કે તમે એની આકૃતિ જોઈને જ તમને ખબર પડે છે કે વલણ ભલે એક દિશામાં હોય પણ એના ચક્ર ફરિયાદ કરતા હોય છે સમજૂતી લખવી હોય તો આકૃતિમાં હોય ધરી પર સમય અને ઓવાય ધરી પર આર્થિક પ્રવૃત્તિ માપવામાં આવેલ છે તમે જોવો તો બધામાં પહેલો મુદ્દો સેમ જ આવે છે પણ અહીંયા બદલે છે દરેક પર એટલે ધ્યાન રાખજો બીજો મુદ્દો કેવો હોય તો આકૃતિમાં આકસ્મિક પરિવર્તનો થતા જોવા મળે છે જેમાં કોઈ નિયમિતતા જોવા મળતી નથી તમે જોવો તો જો આ ચક્ર અપ ડાઉન અપ ડાઉન એ રીતે ફર્યા કરે છે એટલે અનિયમિત જોવા મળે છે તેને પરિવર્તન છે છેલ્લું ચક્રાકાર તેજી મંદીમાં જે મોજાઓ વારાફરતી આવ્યા કરે છે તેને ચક્રાકાર પરિવર્તન કહેવામાં આવે છે એટલે ઘણી વાર ધંધામાં તેજી આવે મંદી આવે આવા જે પરિવર્તન આવે એ ચક્રાકાર પરિવર્તન હોય છે જેનું કોઈ ચોક્કસ પ્રકારનું લય કે તાલ જોવા મળતું નથી છતાં તે ચોક્કસ સ્વરૂપમાં જોવા મળે છે સામાન્ય રીતે ઔદ્યોગિક વિકાસ પામેલા દેશની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે ચક્રાકાર પરિવર્તનમાં તેજી મંદી અને સુધારા પણ જોવા મળે છે એટલે ઘણીવાર તેજી આવે મંદી આવે પાછો સુધારો આવે આવા ચાર તબક્કા મળીને એક વ્યાપાર ચક્ર થાય છે આથી ચક્રાકાર પરિવર્તનથી વ્યાપાર ચક્રીય પરિવર્તન પણ કહેવામાં આવે છે જેની આકૃતિ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે કોઈ પણ પેલા તેજી આવે ઓટ આવે પછી મંદી આવે પછી એમાં સુધારો થાય પછી એ જ પ્રોસેસ કન્ટિન્યુ રહે આવા જે પરિવર્તન થતા હોય ચક્રાકાર જેવા એને ચક્રાકાર પરિવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે સમજૂતી જોઈએ તો ધરી પર વર્ષનું પ્રમાણ અને ધરી પર આર્થિક પ્રવૃત્તિની સપાટી છે બીજો મુદ્દો કહીએ તો આકૃતિમાં વ્યાપાર ચક્ર પરિવર્તનો જેવા કે તેજી મંદી અને સુધારા જોવા મળે છે અને આગળ કહીએ તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે તેજી મંદીના વારા ફરતી મોજામાં ચોક્કસ સમય અંતર આવે છે અને જો કે તેમાં ચોક્કસ સમય લઈ જ જોવા મળતા નથી આમ છતાં ચોક્કસ સ્વરૂપ જોઈ શકાય છે એટલે કે કોઈ પણ ચોક્કસ સમયમાં લય કે તાલ જોવા મળતો નથી પણ છતાં પણ તેનું ચોક્કસ સ્વરૂપ તમે જોઈ શકો છો કઈ રીતે તેજીમાંથી મંદી ઓટ સુધારો તેજી ઓટ મંદી સુધારો એ રીતે આખું ચક્ર ચાલ્યા કરે છે અને છેલ્લે તેની સમતુલા પણ જળવાઈ રહે છે તમામ પ્રક્રિયા વચ્ચે આપણે જ્યારે વ્યાપાર ચક્ર અભ્યાસ ત્યારે એમાં ડીપમાં આપણે સમજવાનું રહેશે કે તેજી કોને ઓટ કોને કેવું મંદી કોને કેવું અને સુધારો કોને કેવો એ આખો પ્રશ્ન આપણા સિલેબસમાં આવે છે એટલે ડીપમાં આપણે જતા નથી થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ